नमस्कार मित्रों, स्वागत है तमारू मारी आ चैनल स्पेप में। तलाटीनी परीक्षा हवे आवी रही छे। तलाटीनी जे परीक्षा छे मित्रों, आनी अंदर कॉम्पिटिशन खूब ज वधारे छे। अने आ कॉम्पिटिशन ने जोता आपणे तलाटीनी परीक्षा में जे वारंवार प्रश्न पूछाय छे आ प्रश्नोनी एक सीरीज शुरू करी छे। आ प्रश्न एटला माटे अगत्यना बने छे मित्रों, कारण के आ प्रश्न एक तो वारंवार पूछाय छे अने बीजू के आवनारी जे तलाटीनी परीक्षा छे एमां पूछावानी घणी बधी संभावना छे। तो मित्रों हवे आपणे वधारे समय न बगाड़ता विडियो शुरू करिए। मित्रों तलाटीनी परीक्षा में वारंवार पूछाता 10 MCQ। प्रथम प्रश्न छे, 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવામાં આવે તો કુલ કેટલા અંકોની જરૂર પડે? તો અહીં આપણે સોલ્વ કરીએ તો જવાબ ડી આવે છે, 192। બીજો પ્રશ્ન, 2 આંકડાની 1 સંખ્યાનો દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે, જો અંકની અદલા બદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 36 જેટલી નાની બને છે, તો મૂળ સંખ્યા શોધો। તો અહીં જવાબ આવે છે 62। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પંક્તિમાં વર્ણસગાઈ અલંકાર જોવા મળે છે? તો અહીં ઓપ્શન આવશે ડી, કામિની કોકિલા કેરી કૂજન કરે। ત્યારબાદ ચોથો પ્રશ્ન, ગુજરાતી સાહિત્યમાં કવિ કાંતની રચનાઓ ચક્રવાક મિથુન કચ્છ દિવ્યની એક કયો પ્રકાર કહેવાય? તો જવાબ છે ડી, ખંડકાવ્ય। પાંચમો પ્રશ્ન, 1 ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 1 થાંભલાને 10 સેકન્ડમાં પાર કરે છે, તો ટ્રેનની લંબાઈ મીટરમાં શોધો। તો અહીં આવશે ડી, 250। છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો અહીં આવશે ડી, શુશ્રુષા। મિત્રો ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્ય એ આ પરીક્ષામાં ખૂબ જ અગત્યનું છે અને આ ચેનલ ઉપર તમને એનું ઓફિશિયલ મટીરિયલ મળતું રહે છે, એટલે કે ગુજરાતી સાહિત્યનું જે ગુજરાત ગવર્મેન્ટ તરફથી પ્રકાશિત થાય છે મટીરિયલ, આ મટીરિયલ તમને મળતું રહે છે અને એની PDF પણ તમને મળે છે। તો મિત્રો આ ચેનલને તમે આજે સબસ્ક્રાઇબ કરો અને GKના નવા નવા પ્રશ્નો જે ઓફિશિયલ છે આ જોવા માટે પણ તમે આજે સબસ્ક્રાઇબ કરો, એની PDF પણ તમને મળશે। તો મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરો। હવે સાતમો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયો સમાસ કયો શબ્દ કર્મધારય સમાસ છે? તો અહીં આવશે સી, પીતાંબર। આઠમો પ્રશ્ન, ભારતમાં કઈ સાલથી પંચાયતી રાજની સ્થાપના થઈ છે? તો અહીં ડી, સોરી ઓપ્શન સી આવશે, 1959। નવમો પ્રશ્ન, પાણીપતનું પહેલું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? તો અહીં આવશે બી, બાબર અને ઇબ્રાહિમ લોદી। દસમો પ્રશ્ન, સંન્યાસી સંધિનો સાચો વિગ્રહ કયો છે, એટલે કયો વિગ્રહ સાચો છે એમ? તો અહીં આવશે ઓપ્શન એ, સમનિઆસી। ઓપ્શન એ આવશે, સમનિઆસી। તો મિત્રો મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો પણ આ સબસ્ક્રાઇબ કરે, ધ્યાન રાખો મિત્રો, કારણ કે આ ચેનલમાં તમને ઓફિશિયલ મટીરિયલ ઘણું મળે છે અને તમારે તલાટીની પરીક્ષામાં આસાનીથી પાસ કરી જાઓ એવું ઘણું બધું મટીરિયલ અહીં મળે છે। તો મિત્રો ફરી મળીશું, થેન્ક યુ।